गुड आफ्टरनून, नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय गुजराती, तो के आपणे आगळना लेक्चर में पुनरावर्तन एक समझावी दीधुं हतुं, तो आजे आपणे पाठ्यपुस्तक में पाठ 5 सर्दीना प्रतापे, तो तेना लेखक कोण छे? ज्योतिन्द्र दवे। एटले के आ एक हास्य वार्ता छे, सरस मजानो पाठ छे विद्यार्थी मित्रों। के एकने बोलवामां अने बीजाने सांभळवामां तकलीफ होय तेवी बे व्यक्तिओ भेगी थाय अने ए व्यक्तिओ वच्चेनो संवाद अने वातचीत आ पाठमां सरस रीते वर्णवाई छे। एटले के तेमनी वच्चेनी वातचीत काका कहेता कथरो जेवी थाय छे। एटले के अहीं सर्दीना कारणे तकलीफवाळा बे सज्जनों वच्चेनो संवाद आप्यो छे, जे हास्य प्रेरक छे। एटले के आ पाठमां एक व्यक्तिने बोलवामां अने बीजी व्यक्तिने सांभळवानी तकलीफ छे। सामेनी व्यक्ति शुं बोले छे अने बीजो व्यक्ति शुं सांभळे छे, एटले के एने सांभळवामां भूल थाय छे। आ सरस मजानो संवाद आ पाठमां वर्णવાયો છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠનું વાંચન કરવાનું રહેશે। આપણે કોઈ પણ નવો પાઠ સમજાવીએ ત્યારે આપણે એ પાઠનું વાંચન કરીશું, તો આપણે એ પાઠમાં વધારે ખ્યાલ આવશે। તો તમારે ગુજરાતીની નોટમાં હેડિંગ મારવાનું છે પાઠ 5 સર્દીના પ્રતાપે, અને એ પાઠનું હેડિંગ માર્યા પછી તમારે શબ્દાર્થ લખવાના રહેશે। શબ્દાર્થ લખ્યા પછી આપણે પાઠ સમજીશું। કંઠ, કંઠ એટલે શું થશે? ગળું। અસલથી એટલે કે પહેલાંથી। પક્ષપાત એટલે કે તરફદારી। અશક્ત એટલે કે નબળા। તસદી એટલે કે તકલીફ, મહેનત। કોકો, કોકોનો અર્થ શું થશે? કે નારિયેળના જેવા એક ઝાડના બીજની ટૂંકી જેને પીણું બનાવવામાં આવે છે। અલબત્ત એટલે કે જો કે। મહેરબાન, હિત તેમજ ભલું કરનાર, ભલું ઈચ્છનાર અને કરનાર વ્યક્તિ। ફરીથી તમને શબ્દાર્થ સમજાવું છું। કંઠ, કંઠનો અર્થ શું થશે? ગળું। અસલથી એટલે કે પહેલાંથી। પક્ષપાત એટલે કે તરફ દારી। પછી અશક્ત એટલે કે નબળા। તસદી એટલે કે તકલીફ, મહેનત। કોકો એટલે કે નારિયેળના જેવા એક ઝાડના બીજની ભૂકી જેનું પીણું બનાવાય છે। અલબત્ત એટલે કે જો કે। મહેરબાન, હિત તેમજ ભલું ઈચ્છનાર અને કરનાર વ્યક્તિ। હવે આપણે જોઈએ ભાષા સજ્જતા, તો એમાં શું આપેલું છે? કે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો। પછી હિમાલય સૌથી ઊંચો પર્વત છે। લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે। મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। સત્યનો હંમેશા વિજય થાય છે। એટલે કે ઉપરના વાક્યોમાં જે ગાંધીજી, હિમાલય, લીમડો, દાંતણ, મોર, પક્ષી, સત્ય આ વગેરે શબ્દો છે, તે કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે। ઓળખ સૂચવતા આવા શબ્દોને આપણે સંજ્ઞા તરીકે ઓળખાઈએ છીએ। એટલે કે આપણે પરીક્ષામાં સંજ્ઞા પૂછાય તો કે ગાંધીજી, હિમાલય, કોણે સત્યાગ્રહ કર્યો? તો કે ગાંધીજીએ। તો કે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો। હિમાલય સૌથી ઊંચો પર્વત છે, એટલે કે ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે। દાંતણ ઉત્તમ હોય છે, પણ કયું દાંતણ? તો કે લીમડાનું દાંતણ। આપણું રાષ્ટ્રીય પક્ષી છે, પણ કયું? મોર, કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। હંમેશા વિજય થાય છે, તો કોણો વિજય થાય છે? સત્ય। એટલે કે આવા શબ્દો છે એ કે પદાર્થ, વસ્તુ કે ઓળખ સૂચવે છે, એટલે કે આપણે એને સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ। હવે તમારે વિદ્યાર્થી મિત્રો ઘરે પાઠનું એટલે કે પાઠ 5 સર્દીના પ્રતાપે એ પાઠ વાંચવાનો
રહેશે. તો આપણે આજે પાઠ સમજીએ. મારે એક વખત એક જાણીતા સજ્જને અમુક કામને અંગે મળવા જવાનું હતું. એટલે કે લેખક શું કહે છે કે મારે એક વખતે, વખત એટલે શું થાય, પરીક્ષામાં વખતનું પૂછાય તો શું આવશે સમાનાર્થી, સમય. કે મારે એક વખતે એક જાણીતા સજ્જને અમુક કામના અંગે મળવા જવાનું થયું. કોણે મળવા જવાનું થયું? સજ્જને મળવા જવાનું થયું. એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે. એટલે કે સજ્જન જે વ્યક્તિને મળવા જવાના હતા એ સદગૃહસ્થની બીજી ઇન્દ્રિયો કરતાં જે કાન છે એ ઓછું કાર્ય કરેલી છે. તો આપણે કઈ ઇન્દ્રિયો? આંખ, નાક, મો, પછી કાન, એટલે કે આ બધી આપણી ઇન્દ્રિયો કહેવાય. એટલે કે નાક વડે આપણે સૂંઘવાનું કામ કરીએ છીએ, આંખ વડે જોઈ શકીએ છીએ, કાન વડે સાંભળી શકીએ છીએ. એટલે કે આ સદગૃહસ્થની જે બધી ઇન્દ્રિયો હતી એ ઇન્દ્રિયોમાં કાન કંઈ ઓછું કાર્ય કરતું. એટલે ઓછું કાર્ય કરે એટલે શું આવશે એનો અર્થ? કે એ વ્યક્તિને ઓછું સંભળાતું હશે. તો કે એ વાતની મને ખબર નહોતી. તો એ વાતની કોને ખબર ન હતી? તો કે એ વાતની સજ્જનને ખબર ન હતી. તે દિવસે હવામાં શરદી હતી. હવામાં શરદી હતી એટલે કે હવામાન શરદીવાળું હતું. ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે. એટલે શું કહે છે? ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે એ જાણીતું છે. એટલે કે તમે મારો કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે શરદી થાય તો આપણું ગળું બળે છે, ગળું બેસી જાય છે, ઘણી વખત અવાજ પણ બેસી જાય છે, અને આપણો અવાજ પણ આમ ક્લીન એટલે કે ચોખ્ખો અવાજ આવતો નથી. એટલે કે આપણે બોલીએ એ પરથી સામેની વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આને શરદી થઈ છે. એટલે કે આ ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે એ જાણીતું છે. એમાંય તેમાંય મારા કંઠ, કંઠ એટલે શું થશે? અવાજ. એટલે કે એમાંય મારા અવાજને શરદીને અસલથી પક્ષપાત છે. પરીક્ષામાં પક્ષપાત પૂછાય તો એનો અર્થ શું થશે? તરફદારી. શું થશે? તરફદારી. એટલે કે મારા અવાજને શરદીથી પક્ષપાત છે એટલે કે તરફદારી છે. એટલે તે દિવસે ગળામાં શરદી અને મગજમાં ગરમી, કંઠ બેઠેલો અને મગજ તપેલું, એવી કંઈક મારી સ્થિતિ હતી. એટલે કે કવિ શું કહે છે કે મને શરદી થઈ ગઈ હતી, એમાંય મારો અવાજ શરદીથી પક્ષપાત છે. એટલે કે તે દિવસે મને ગળામાં શરદી હતી, મગજમાં ગરમી હતી, મારો અવાજ પણ બેસી ગયો હતો અને મગજ પણ તપેલું હતું. એટલે કે આવી જ કંઈક સ્થિતિ મારી હતી. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો. એટલે કે તેમને શરદી થઈ હતી તેથી તેમનો અવાજ કેવો થઈ ગયો હતો? સાવખે બેસી ગયો હતો એટલે કે ઠેઠ ઊંડો ઉતરી ગયો હતો. શરદીના લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. એટલે કે શરદીના લીધે કાન વધારે અશક્ત એટલે કે તેમને ઓછું સંભળાતું હતું. અમારી વચ્ચે શો સવા થયો તે પૂરેપૂરો યાદ નથી. એટલે લેખક શું કહે છે કે અમારી વચ્ચે શો સવા થયો એ મને પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે જ હતો. એટલે કે તેમણે વર્ણવાયો છે કે કંઈક નીચે પ્રમાણે જ આ સંવાદ હતો. મને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલ્યા. આવકાર એટલે કે આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે, કોઈ મહેમાન આવે તો આપણે તરત જ, આપણે ઓળખીએ નહીં, અજાણી વ્યક્તિ પણ આપણા ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે આપણે આવો શબ્દ બોલીએ છીએ. આવો એટલે કે આપણા ઘરે કોઈ પણ આવે તો આપણે એને આવકાર આપીએ છીએ. એટલે કે મને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓહો આજે કંઈ આ તરફ
પ્રશ્ન પૂછે છે કે આજે કંઈ આ તરફ કેમ તબિયતો સારી છે ને, એટલે પ્રશ્ન પૂછે છે કે કેમ તબિયતો તમારી સારી છે ને. હા, આપનું જરા કામ હતું, એટલે કે મારે આપણું થોડું કામ હતું. તબિયત મજામાં છે એટલે તે શું કહે છે, તબિયત સારી છે. જરા શરદી થઈ છે, શું કહે છે કે જરા શરદી થઈ છે. બાકી બીજી રીતે કુશળ છું, એટલે કે મને થોડી શરદી થઈ છે પણ બીજી રીતે હું મજામાં છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી પાઠ સમજાવ્યો. દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં પાઠ 5 શરદીના પ્રતાપે હેડિંગ મારી શબ્દાર્થ લખી પાઠનું વાંચન કરવાનું રહેશે. અધૂરો પાઠ આપણે આગળના લેક્ચરમાં સમજાવીશું. બાય વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થી મિત્રોને ગુજરાતીની પેપર લખાઈ ગયા છે એકમ કસોટીના, તેમને શાળામાં નોટ જમા કરાવી જવી. બાય.